જે માંડવી કિમ સ્ટેટ હાઈવે છે એ સતત 11 વર્ષથી રિકાર્પેટ કરતા નથી અને 5 કિલોમીટરની અંતરે બબ્બે ટોલ છે કોમર્શિયલ વાહનો પાસેથી ટેક્સ ઉગરાવવામાં આવે છે આ આખો રસ્તો માંડવી વ્યારા મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે સતત જે તે જગ્યાએ રજૂઆત કરતા હોય વિધાનસભામાં વાત કરતા હોય અત્યારે સરકારને ખબર પડી કે આ જીએસઆરડીસીમાં રસ્તો છે અત્યાર સુધી એમ કહેતા હતા કે સ્ટેટ હાઈવેમાં છે પરંતુ કોઈ પ્રકારનું પણ મેન્ટેનન્સ થતું નથી માત્ર ટેક્સ ઉગરાવવામાં આવે છે અને આ વિસ્તારના લોકો અને મહારાષ્ટ્રમાં જતા વાહનો માટે ખૂબ બિસ્માર હાલતમાં રસ્તો છે સતત શેડીના વાહનો હોય પોતાના કમર્શિયલ વાહનો હોય એ લેવા માટે પણ ખૂબ તકલીફ પડે છે અને લોકોને ખૂબ પરેશાની કરે છે આ ચોમાસામાં પણ ખાડાઓ પણ પૂરાયા નથી એવી ગંભીર પરિસ્થિતિ છે રોજબરોજ એક્સિડન્ટ થાય છે મૃત્યુ થાય છે લોકોના હાથ પગ તૂટે છે પરંતુ સરકારના બહેરાકાને કંઈ સંભળાતું નથી હમણાં માનનીય પુણેશ મોદીજીનો કાર્યક્રમ હતો એમાં પણ મેં રૂબરૂ એમને કીધું કે ભાઈ અમારો રસ્તો ગમે તેમ કરીને એને રીકાર્પેટ કરો પરંતુ સરકાર કઈ દિશામાં ચાલે છે ખબર પડતી નથી માત્ર જન આશીર્વાદ યાત્રાઓથી પરંતુ આ જે લોકોના આર્થિક મુશ્કેલી અને શારીરિક મુશ્કેલી થાય છે ધ્યાને આવતું નથી એટલે આ લોકોને જાગૃત કરવા અને સરકારને આંખ ખોલવા માટે આજે અમે આ કાર્યક્રમ અને ખાસ કરીને જે ટોલના માલિકો છે એમની પાસેથી કેવા પ્રકારના કરાર છે કેટલા વખતના કરાર છે મેન્ટેનન્સ એમને લીધો છે કે નથી એ જાણ પૂછવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ જો આ રોડ જલ્દીથી બનાવવા માં નહીં આવે આગામી આપની શું ગેરંટી રહેશે રોડ જલ્દીથી નહીં બનાવવામાં આવે તો લોકો પણ ખૂબ પરેશાની અને મુશ્કેલીમાં છે લોકો સાથે ઉગ્ર આંદોલન જલદ આંદોલન કરીને અમે નવા કાર્યક્રમો આપીશું પરંતુ આ પ્રાથમિક તબક્કે આજે અમે નેગોશિએશન કરવા માટે ચર્ચા કરવા માટે આવ્યા છીએ મારું નામ દીપક કુમાર શર્મા છે હું અહીંયાથી આશરે ટોલ ટેક્સ તડકેશ્વર ટોલ ટેક્સથી આશરે 5 કિલોમીટર દૂર ઉસકે રામકુંડમાં રહું છું છેલ્લા 3 વર્ષથી આ લોકો સાથે મારો ઝઘડો ચાલે છે કારણ કે આ લોકો એટલી પાર્સલટી કહેતા છે ટોલ ટેક્સ લેવામાં મારું ગામ અહીંયાથી 5 કિલોમીટર દૂર છે છતાંય મારી પાસે એ લોકો ટોલ ટેક્સ લે છે અને અહીંયાથી આશરે 5 કિલોમીટર દૂર નરોલી ગામ છે અહીંયાથી 10 કિલોમીટર દૂર ભાટકોલ ગામ છે આ તડકેશ્વર ગામ છે બીજા બધા ગામો છે એ લોકો પાસે એ લોકો ટોલ ટેક્સ ગાડીઓનું લેતા નથી મેં એના વિશે આના ઓથોરિટી પર માંડવી કોર્ટમાં પણ કેસ કરેલો છે આ લોકો ફક્ત એક વખત હાજર થયા છે એની પછી હાજર પણ નથી થયા એટલે મેં ઘણી વખત અમને શેઠ જોડે ગાંધીનગરમાં પણ જે અહીંયાનો રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ કોલ કર્યો પણ આ લોકોની તરફથી કોઈ પણ પોઝિટિવલી રિસ્પોન્સિબિલિટી મળી નથી મારું એમ પણ કહેવું હતું કે ભાઈ તમે અમારી પાસે ટોલ ટેક્સ લેવો છો કંઈ વાંધો નહીં પણ તમે રસ્તાઓ કરીને પછી લેવો આવા રસ્તાઓમાં પણ મારા જેટલા જ ગામવાળા પાસે ટોલ નથી ટોલ લે છે અને બીજા બધા પાસેથી ટોલ નથી લેતો એ મારો ખાસ મુદ્દો છે જેના વિશે હું તમારી બાજુ ધ્યાન દોરવા માગું છું